વડોદરાના ડભોઈ વિધાનસભામાં પ્રચાર પણ ઘમશાંત. ચૂંટણી વિભાગે હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરી. ચૂંટણી પ્રચારમાં લાગેલા વિવિધ પક્ષોના ચિહ્નવાળા હોર્ડિંગ્સ ઉતારી દેવાયા. ભાજપના બળવાખોરો જીતી જશે તો પણ ભાજપમાં નહીં મળે સ્થાન. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો કડક સંદેશ. કહ્યું ભાજપ શિસ્તબદ્ધ પક્ષ છે, અશિસ્ત ચલાવી નહીં લઈએ. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં વિરોધમાં જનાર જીત્યા પરંતુ અમે પક્ષમાં લીધા નથી. બળવાખોર જીતે તો પણ અમે તેને પાછા લેવા તૈયાર નથી. સીઆર પાટીલે છોટાઉદેપુર ભાજપ જિલ્લા કાર્યાલયની લીધી મુલાકાત. ભાજપના ઉમેદવારો અને જિલ્લાના ભાજપના હોદ્દેદારો સાથે યોજી બેઠક. ચૂંટણી લક્ષી ચર્ચા કરી સ્થિતિનો મેળવ્યો તાગ. છોટાઉદેપુરમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જામશે જંગ. ગાંધીનગરમાં 5 ડિસેમ્બરે ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની મળશે બેઠક. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન. તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ લેશે ભાગ. ગાંધીનગરના કલોલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન. કલોલના ઉદ્યોગપતિ, વકીલો, ડોક્ટર, સીએ, સામાજિક આગેવાનો, એનજીઓ સહિતના લોકો હાજર. ભાજપના ઉમેદવારને જીતાડવા કરી અપીલ. સીએમ ભૂપેન્દ્ર પટેલનું શક્તિ પ્રદર્શન. અમદાવાદમાં ચેનપુર ગામથી ઓગણજ સુધીના રોડ શોમાં ભવ્ય પ્રતિસાદ. લહેરાયો કેસરિયો. ઠેર ઠેર મુખ્યપ્રધાનનું લોકોએ કર્યું સ્વાગત. અમદાવાદમાં મુખ્યપ્રધાને રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો. ગોતા વસંતનગર પર મુખ્યપ્રધાનનો રોડ શો. એમ્બ્યુલન્સને જવા સીએમએ આપ્યો રસ્તો. ખેડામાં યોગી આદિત્યનાથે ફરી છેડ્યો રામ મંદિરનો મુદ્દો. કહ્યું કોંગ્રેસ હોય તો રામ મંદિર ક્યારેય બનાવી શકી ન હોત. કોંગ્રેસ આમ આદમી પાર્ટી સુરક્ષા અને સમૃદ્ધિમાં બેરિયર છે. ભાજપ છે આસ્થાનું સન્માન અને સુરક્ષાની ગેરંટી. અરવલ્લીના મોડાસામાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો. ટ્રેક્ટર પર બેસી સ્મૃતિ ઈરાનીએ રોડ શો યોજ્યો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો જોડાયા. ઈરાનીએ કહ્યું ખેડૂતો અને યુવાનો ભાજપ પર ભરોસો છે. બનાસકાંઠાના પાથવાડામાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ સ્ટાર પ્રચારક તરીકે પ્રચાર કર્યો. તેમણે મેધા પાટકર મુદ્દે કોંગ્રેસને ઘેરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગુજરાત વિરોધી પાર્ટી છે. મેધા પાટકરને સાથે લઈને ફરનારી કોંગ્રેસને ચૂંટણીમાં સજા કરજો. મહેસાણામાં પ્રચારના છેલ્લા દિવસે ભાજપના ઉમેદવાર મુકેશ પટેલનો રોડ શો યોજાયો. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સહિત નેતાઓ રોડ શોમાં રહ્યા હાજર. નીતિન પટેલે મહેસાણાની તમામ બેઠકો જંગી લીડથી જીતવાનો દાવો કર્યો. અમદાવાદના દસકરોઈના ભાજપ ઉમેદવાર બાબુ જમનાદાસ પટેલે યોજી 11 કિલોમીટર લાંબી રેલી. 2000 જેટલા કાર્યકરો અને સમર્થકો રેલીમાં જોડાયા. બાબુ પટેલે કહ્યું ત્રિપાંખિયા જંગ જેવું કંઈ જ નથી, બધે કમળ જ દેખાય છે. ગાંધીનગરના દહેગામમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપ ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન. મોટી સંખ્યામાં જોડાયા સમર્થકો. વડોદરામાં અંતિમ ઘડીનો પ્રચાર કરતા ભાજપના ઉમેદવાર. રાવપુરા બેઠકના ભાજપના ઉમેદવારની બાઇક રેલી. બાલકૃષ્ણ શુક્લએ વિજય સંકલ્પ રેલી નીકાળી. વડોદરાના સાવલીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ બાઇક રેલી યોજી. કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાવલજી અને ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારે પોતાના સમર્થકો સાથે 50 કિલોમીટર સુધી યોજી રેલી. બાઇક રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા લોકો. બનાસકાંઠાના દાંતામાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે લાઘુ પારગીના સમર્થનમાં સભા સંબોધી. કોંગ્રેસ પર પ્રહાર કરી લાઘુ પારગીને જંગી બહુમતીથી જીતાડવાની કરી અપીલ. સભા બાદ બાઇક રેલી પણ યોજી. ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરે 153 બેઠક પર ભાજપ વિજય મેળવશે તેવો દાવો કર્યો. કહ્યું ગાંધીનગર જિલ્લાની તમામ બેઠક પર કોંગ્રેસની ક્લીન સ્વીપ થશે. સાથે જ પોતે બહારના ઉમેદવાર હોવાના સવાલ પર તેમણે આક્ષેપોને નકારી કાઢ્યા. બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ યોજ્યો રોડ શો. મોટી સંખ્યામાં જોડાયા સમર્થકો. સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપના ઉમેદવાર વીડી ઝાલાનો રોડ શો. હિંમતનગરના છાપરિયા કેનાલ ફ્રન્ટ પરથી શહેરના વિવિધ માર્ગો પર રોડ શો યોજાયો. મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા હાજર. પાટણ શહેરમાં ભાજપે ભવ્ય બાઇક રેલી યોજી. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી રેલીમાં જોડાયા. ભાજપના ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈને જીત અપાવવા કરી અપીલ.
पंचमहाल जिलानी पांचेय सीटों पर भाजपा उम्मीदवार नी बाइक रेली हालोला भाजपा उम्मीदवार जयद्रथ सिंह परमार नी रेली में कमो पण जोड़ायो मोटी संख्या में समर्थकों पण रहा हाजर। अमदावाद में कांग्रेस नेता अर्जुन मोढवाड़िया की अधिकारियों ने चेतवनी कहूं सरकार नो हाथों बनी काम न करो कांग्रेस की सरकार में सरनामा न बदलाय एटली मर्यादा राखो कलोल बैठक पर पुलिस परेशान कर रही होवानो पण कर्यो दावो। बीजा तबक्काना मतदान पहला कांग्रेस प्रभारी रघु शर्मा नो मोटो दावो कांग्रेस मजबूत स्थिति में होवानो विश्वास व्यक्त कर्यो कहूं सौराष्ट्र कच्छ और दक्षिण गुजरात में 89 માંથી 65 બેઠકો જીતીશું રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણી પર બારીક નજર રાખી હોવાનો પણ કર્યો દાવો। બનાસકાંઠાના કાંકરેજમાં જગદીશ ઠાકોરના ભાજપ પર આકરા પ્રહાર કહ્યું 27 વર્ષમાં ભાજપ નિષ્ફળ રહેતા વડાપ્રધાન વિધાનસભા દીઠ સભાઓ કરી રહ્યા છે કોંગ્રેસ 125 બેઠકો સાથે જીત મેળવશે તેવો દાવો કર્યો। ओबीसी मुख्यप्रधान की बात पर कांग्रेस प्रदेश प्रमुख जगदीश ठाकोरे करी स्पष्टता कहूं कोई सत्तावार जाहरात नहीं कराई सोशल मीडिया में ओबीसी मुख्यप्रधान की चर्चा थाय तेमां खोटू नहीं। गांधीनगर दहगा में चूंटणी प्रचार अंतिम दिवसे कांग्रेसे रेली आयोजन कर्यु कांग्रेस उम्मीदवार वखत सिंह चौहान सहित अग्रणी और युवा कार्यकरो रेली में जोड़ाया वाराही माता मंदिर रेली करी पूर्ण। वडोदरा मांझलपुर विस्तार में पूर्व केन्द्रीय प्रधान मेनका गांधीए कर्यो रोड शो भाजप उम्मीदवार योगेश पटेल माटे कर्यो प्रचार गुजरात में भाजप ने स्थिति अत्यंत मजबूत होवानो कर्यो दावो। आणंदना बोरसद में मतदारों ने आकर्षवा कांग्रेस उम्मीदवारे लीधो डांसर नो सहारो दावोल गामे राजेन्द्र सिंह परमार नी सभा में स्टेज पर करायो डांस नु आयोजन सोशल मीडिया में वीडियो वायरल। गांधीनगर दहगाम में आम आदमी पार्टी उम्मीदवार सुहाग पंचाल समर्थन में भव्य रेली आयोजन मोटी संख्या में कार्यकरो जोड़ाया शहर जुदा जुदा विस्तारों में फरी हती रेली। सूरत में करंज बैठक आप उम्मीदवार मनोज सोरठिया विरुद्ध गुनो दाखल ईवीएम नो फोटो मुकी झाड़ू चाले छे तेवुं लखाण लख्यू नोडल अधिकारी साइबर क्राइम में करी फरियाद। वडोदरा पादरा में भाजपा बड़वो करी अपक्ष में उम्मीदवारी नोंधावनार दिनेश पटेल नु शक्ति प्रदर्शन मोटी संख्या में लोग रेली में जोड़ाया ठेर ठेर लोग दिनेश पटेल नु फूल थी कर्यु स्वागत। सूरत भाजपा कोर्पोरेटर शरद पाटिल नी अटकायत मत आपती वखते वीडियो बनावा मामले नोंधायो हतो आचार संहिता भंग नो गुनो। पंचमहाल में कालोल भाजप उम्मीदवार फतेहसिंह चौहाणे फरी बोगस मतदान की करी बात कहूं बोगस करो के जे करो 3000 मत पाड़ी ज देवाना सभानो वीडियो थयो वायरल टीवी 9 वायरल वीडियो ने नथी करतु पुष्टि। एआईएमआईएम ना वड़ा ओवेसी नो अमदावाद में विरोध खमासा विस्तार में प्रचार दरमियान ओवेसी गो बेक ना लाग्या नारा काला वावटा फरकावी मुस्लिम बहुमत विस्तार में विरोध। 5 डिसेम्बरे बीजा तबक्का मतदान अमदावाद जिला 21 विधानसभा बैठकों पर वहीवटी तंत्र सज्ज अमदावाद शहर और जिला में कुल 5599 बूथ पर मतदान थशे दरेक विधानसभा में 7 सखी बूथ हशे जे संपूर्ण महिला संचालित हशे पोलिंग स्टाफ ने ट्रेनिंग पूर्ण।